પહેલા વાત કરીશું અમદાવાદથી મળતા સમાચારની. કૃષ્ણનગરમાં લોકો સાથે લાખોની છેતરપિંડી થઈ છે. વિમલ ગોલ્ડના માલિકો કરોડો લઈને ફરાર થઈ ગયા. માલિક પ્રકાશ મોદી સામે 42 લાખના ચીટિંગની ફરિયાદ કરવામાં આવી છે. એક વર્ષથી નાણાંની લોભામણી સ્કીમ ચાલતી હતી. દર મહિને 100 અને 500 ભરવાની સ્કીમ ચલાવવામાં આવતી હતી. બંને સ્કીમમાં 300-300 ગ્રાહકો પણ હતા. તો લાખોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કૃષ્ણનગરની આ ઘટના છે. લાઇન પર અમારા સંવાદદાતા છે વધુ વિગતો સાથે હરમેશ સુખડિયા. હરમેશ, સમગ્ર મામલો જણાવશો? ચોક્કસથી અંતર વાત કરવામાં આવે તો કૃષ્ણનગર પાસે એક વિમલ ગોલ્ડ નામનો એક શોરૂમ આવેલો છે. આ જે વિમલ ગોલ્ડ શોરૂમ આવેલો છે તેના માલિકે જે ગ્રાહકો હતા તે લોકોના રોકાણ કરેલા રૂપિયા લઈ અને ફરાર થઈ ગયો છે. આજે વિમલ ગોલ્ડના માલિક છે જે પ્રકાશ મોદી, કે જેણે કરોડો રૂપિયાનું ઉઠવણું કરી અને હાલ ફરાર થઈ ગયો છે. એક વર્ષથી પોતે ગ્રાહકોને આકર્ષવા માટે 500 રૂપિયા અને 1000 રૂપિયા ભરવા અંગે લોભામણી એક સ્કીમ ચલાવતો હતો અને આજે 500 અને 1000 રૂપિયા જે ભરવાના આવે તેના અમુક મહિના અને અમુક વર્ષ બાદ તેને તે ડબલ રૂપિયા કરીને આપતો હતો. આજે બંને સ્કીમ હતી તેમાં 300 જેટલા ગ્રાહકો દ્વારા પોતાના પૈસા આ સ્કીમમાં રોકવામાં આવ્યા હતા અને વિમલ ગોલ્ડના જે માલિક છે તે એકાએક ફરાર થતા ગ્રાહકોનો જે ગ્રાહકો છે તે લોકો દુકાન પાસે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. હાલ સમગ્ર મામલાને લઈને કૃષ્ણનગર પોલીસે 42 લાખ રૂપિયાની ચીટિંગની ફરિયાદ દાખલ કરી છે. જ્યારે અન્ય વધુ ભોગ બનનાર લોકો છે તે લોકોને સાહેબ બનાવવામાં આવશે અને ત્યારબાદ આજે ચીટિંગનો આંકડો છે તે કરોડો સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. બિલકુલ હરમેશ, આભાર તમામ જાણકારીમાં. આજે તો લાખો સુધી આ આંકડો પહોંચે તેવી શક્યતા છે. 42 લાખના ચીટિંગની ફરિયાદ નોંધાઈ છે.